નમસ્કાર દર્શક મિત્રો, દેવદર્શન કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. મિત્રો, દેવદર્શન અંતર્ગત આપણે અનેક દેવ સ્થળોના દર્શનના લાભ લેતા હોઈએ છીએ. આજે આપણે ઈડરના ચતુર્ભુજ લક્ષ્મીનારાયણ મંદિરના દર્શનાર્થે આવ્યા છીએ. ઈડર સ્ટેટ એટલે રાજા રજવાડાઓની ભૂમિ. આ મંદિર અતિ પૌરાણિક મંદિર છે. આશરે 600 થી 650 વર્ષ જૂનું આ મંદિર છે. આ મંદિરમાં 4 ભુજવાળા વિષ્ણુ ભગવાન બિરાજમાન છે, તેથી આ મંદિરને ચતુર્ભુજ લક્ષ્મીનારાયણ મંદિર કહેવામાં આવે છે. ઉપરાંત લોકો બહોળા પ્રમાણમાં અહીં આવી દર્શનનો લાવો લેતા હોઈએ છે. તો ચાલો આપણે પણ આજે શ્રી લક્ષ્મીનારાયણ મહારાજના દર્શને જઈએ. સાબરકાંઠાનું ઈડર એ એક સ્ટેટ ગણાય છે. ત્યાં જૂના પૌરાણિક જગ્યાઓ અને ઐતિહાસિક ધરોહરો આવેલ છે. આ મંદિર એટલે ચતુર્ભુજ લક્ષ્મીનારાયણ મંદિર, કે જ્યાં 4 ભુજવાળા વિષ્ણુ ભગવાનનું અનેરું રૂપ છે. આ મંદિરમાં શ્રી કૃષ્ણ અને તેમની સાથે શ્રી રામ અને સીતા માતાના પણ દર્શન થાય છે. ખાસ તો આ મંદિરમાં 11 અને પૂનમનું ખાસ મહત્વ છે. સાથોસાથ પિતૃતર્પણ માટે આ જગ્યાને ઉત્તમ મનાય છે. ઓમ નમો નારાયણ. આ મંદિર આશરે 600 થી 700 વર્ષ પૌરાણિક છે. અહીંયા લોકો શ્રાદ્ધ પક્ષમાં બહુ મોટો મહિમા છે. અહીંયા શ્રાદ્ધ પક્ષમાં લોકો ઘણી સંખ્યામાં આવે છે, પિતૃતર્પણ કરે છે, ભગવાનના દર્શન કરીને ધન્યતા અનુભવે છે. અને અહીંયા 11 અને પૂનમનો પણ મહિમા છે. લોકો 11 અને પૂનમ ભરવા પણ અહીંયા આવે છે અને દર્શન કરીને ભવ્યતા અનુભવે છે. આ મંદિરમાં એક અલૌકિક વાવ પણ આવેલ છે. આ વાવનું પાણી પૂજા માટે અને પીવા માટે વપરાય છે. ઓમ નમો નારાયણ. આ મંદિર રાજવી પરિવારના 650 થી 700 વર્ષ પહેલાંની વાત છે, કે જેમને સપના આપીને અને એક પ્રતિમા જે છે લક્ષ્મીનારાયણની ચતુર્ભુજ સ્વરૂપે, એ જમીનમાંથી ઈડર ગઢના તળેટીમાંથી પ્રાપ્ત થયેલી, અને રાણીમાએ આ પ્રતિમા ચતુર્ભુજનું મંદિર બનાવી અને ત્યાં પ્રસ્થાપિત કરી. ત્યારબાદ આજુબાજુના વિસ્તારો જે છે ત્યાં અર્થાત ટોટલી પોલાણવાળી જગ્યા છે, અને મંદિર ઉપર એક અતિ પ્રાચીન ભૈરું આવેલું છે. પુરાતત્વ અને સરકાર જો આની તપાસ કરવામાં આવે તો કદાચ સાઉથના જેમ પદ્મનાભનું મંદિરની અંદર જે રીતનો ખજાનો નીકળી શક્યો એવો અહીંયા પણ પ્રાપ્ત થાય એવી અમારે સંભાવના છે. અને લોકવાયકા બી એવી છે, અને ફળિયાઓને અવારનવાર અહીંયા નાગનાગરના દર્શન, ઘણીવાર શિવજી ઉપર નાગનાગરનું બંનેનું સ્વરૂપ દેખાતું હોય છે, ઘણીવાર વિષ્ણુ ભગવાનના શિખર ઉપર બી સ્વયં નાગ બિરાજમાન થતો હોય છે, કે એમની સૈયા જે છે એ શેષ સૈયા છે. એના આધારે ઘણી વખતે અહીંના રહેતા રહેવાસીઓને, પબ્લિકને આ કુતૂહલ અથવા જે છે એ સત્ય ઘટના દેખવા મળે છે. અને આ જગ્યા ઉપર ભૈરું હોવાથી અને લોકોને ના પડી જાય અને બાળકોના રક્ષણાર્થે એને ખાલી પથ્થર રાખીને પૂરી દેવામાં આવ્યું છે. અને આ એક જે ચમત્કારી જગ્યા એવી છે કે લોકો પોતાની માનતા સિદ્ધ કરે છે, પરીક્ષા ટાઈમે વિદ્યાર્થીઓ માનતા રાખે છે, જેને બાળક ના થતા હોય એ બાળક માટે માનતા રાખે છે, અને વ્યવસાયમાં ફસાઈ ગયેલા હોય, ઉઘરાણી ના હોતી હોય એવા વ્યક્તિઓ બે અહીંયા માનતા રાખીને અને પોતાનું કાર્ય સિદ્ધ થાય છે ત્યારે દર્શન કરી અને માનતા પૂરી કરે છે. અને 11 અને પૂર્ણિમાના દિવસે તો અહીંયા મેળો હોય છે, અતિશય પબ્લિકે દર્શન કરવા આવતી હોય છે, અને પોતાની મનની ઈપ્સિત કામના સિદ્ધ થાય એ શ્રદ્ધા હેઠળ અહીંયા દર્શન કરી અને પોતાની જાતને ધન્યતા અનુભવે છે. ભાદરવા સુદ પૂનમથી અમાસ સુધીની 16 દિવસ એટલે શ્રાદ્ધના દિવસો. શ્રાદ્ધ એટલે શ્રદ્ધાપૂર્વક પિતૃઓનું ઋણ ચૂકવવાનો અવસર. પિતૃઓના શ્રેયાર્થે અને તેમના ઋણમાંથી મુક્ત થવા પિંડદાન, વસ્ત્રદાન, બ્રહ્મભોજન અહીંયા કરાવાય છે. આદિકાળથી અત્યાર સુધી તેનો મહિમા જળવાઈ રહ્યો છે. કળિયુગમાં એ શ્રાદ્ધ વિધિનો અહીંયા લોકો બહોળા પ્રમાણમાં લાભ લેતા હોય છે. એક કથા મુજબ કહેવાય છે કે સૌથી પહેલું શ્રાદ્ધ મહાભારત કાળમાં અહીં થયું હતું. અહીંયા લક્ષ્મીનારાયણનું એક સુંદર મંદિર છે, સાથે સાથે ચતુર્ભુજ બી તરીકે ઓળખાય છે. આ મંદિર 4 ભુજાઓવાળા ભગવાન છે. અહીંયા સારી આસ્થાનું ચિહ્ન અહીંયા બની ગયું છે. અહીંયા ગોકુળ, મથુરા, વૃંદાવન જેવો સારામાં સારો ઉત્સવ મનાય છે. અહીંયા રાત્રે 12 વાગે ભગવાનનો ઉત્સવ થાય છે, સરસ મજાનો ઉત્સવ, બધા ભાગ લે છે, ભક્તો સરસ રીતે આવે છે અહીંયા, અને સારી રીતે ઉજવણી અહીંયા થાય છે. બીજો પિતૃપક્ષની બી મોક્ષ ગતિ માટે, પિતૃઓના મોક્ષ ગતિ માટે અહીંયા પિતૃતર્પણ થાય છે, પિંડ બનાવાય છે, અને નીચે વાવ છે, વાવમાં પાણી ભરાય, એમાં એ પિતૃતર્પણ કરવામાં આવે છે, અને લોકો પિતૃતર્પણ કરી ધન્યતા અનુભવે છે. બીજો નીચે બી મહાદેવજીનું સુંદર મંદિર છે,
અને ત્યાં આગળ બી ભક્તો સારો અનુભવ એવો કરે છે. ખાસ તો આ પવિત્ર જગ્યાનો લોકો મન ભરીને લહાવો લેતા હોય છે. સાથોસાથ મંદિરમાં બિરાજમાન ગણેશજી અને હનુમાનજી મંદિરની શોભામાં વધારો કરે છે. ઈડર સ્ટેટનું આ એક અતિ પૌરાણિક મંદિર છે. જી દોસ્તો, આપણે જાણ્યું કે ચતુર્ભુજ લક્ષ્મીનારાયણ મંદિરે શ્રાદ્ધ વિધિનું પણ એક ખાસ મહત્વ છે અને લોકો અહીં આવી પોતાના પાપોના પ્રાયશ્ચિત પણ કરે છે. તો આ હતા આજના શ્રી ચતુર્ભુજ લક્ષ્મીનારાયણ મંદિરના દર્શન. નવા દેવસ્થાન સાથે આપણે ફરીથી મળતા રહીશું. ત્યાં સુધી મને તમારી દોસ્ત જિજ્ઞાને રજા આપો અને જોતા રહો અબ તક. નમસ્કાર. We'll be right back.